મહામારીને કારણે જાહેર થયેલા લોકડાઉનને કારણે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 10 અને 12 ની પરીક્ષાની ઉત્તરવણી ચકાસણીનું કામ અટકી પડ્યું હતું। જો કે હવે લોકડાઉન પાર્ટ 2 માં તાપી જિલ્લાના બે કેન્દ્ર પર 38 શિક્ષકોએ સોશિયલ ડિસ્ટન્સ રાખીને ઉત્તરવણીનું મૂલ્યાંકન શરૂ કર્યું છે। માર્ચ 2020 માં લેવાયેલી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા પૂર્ણ થયા બાદ તેની ઉત્તરવણીઓ ચકાસવાની શરૂ થવાને સમયે જ કોરોનાની મહામારીને કારણે જાહેર થયેલા લોકડાઉનને કારણે અટકી પડી હતી। લોકડાઉનનો પીરિયડ લંબાતા બોર્ડના વિદ્યાર્થીઓના પરિણામ પણ લંબાવવાની સંભાવના વધતા શિક્ષણ બોર્ડ દ્વારા બોર્ડની પરીક્ષાનું ઉત્તરવહીઓનું મૂલ્યાંકન કાર્ય શરૂ કર્યું છે, જેમાં તાપી જિલ્લામાં બે કેન્દ્રો પર 38 શિક્ષકો દ્વારા ઉત્તરવહીઓ ચકાસણી શરૂ કરવામાં આવી છે। તાપી જિલ્લામાં ધોરણ 12 સાયન્સ પ્રવાહનો અર્થશાસ્ત્ર વિષયનું ઉત્તરવહી તપાસવાનું શરૂ કરાયું છે। ઉલ્લેખનીય છે કે કેન્દ્ર પણ સોશિયલ ડિસ્ટન્સનું કડકાઈથી પાલન થાય એવો પ્રયાસ શિક્ષણ વિભાગ દ્વારા કરાય છે। શિક્ષકો પણ માસ્ક સેનિટાઈઝરની વ્યવસ્થા કરવામાં આવી છે, સાથે જ અન્ય જિલ્લાના શિક્ષકોને તેમના જિલ્લાના જ નજીકના કેન્દ્રો પર નિમણૂક મળે તેવી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે। સાથે જ રેડ ઝોન જાહેર થયેલા સુરત જિલ્લાના શિક્ષકોને તાપી જિલ્લામાં આવતા અટકાવાયા છે। હાજી નમસ્કાર। તાપી જિલ્લામાં આ COVID-19 એના કેસ બિલકુલ થયા નથી, કોઈ પોઝિટિવ નથી। માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા હાલમાં પેપર તપાસણીની કામગીરી ચાલુ છે। કેટલાક જિલ્લાઓમાં આની અસર જોવા મળી છે। આપણા જિલ્લામાં જિલ્લાની રચના થઈ ત્યારથી પ્રથમ વખત આજ દિન સુધી કોઈ વખત આ મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર અહીંયા ચાલતું ન હતું। માધ્યમિક શિક્ષણ બોર્ડને અમે અમારા જિલ્લા તરફથી મદદ કરવા અમને એક વિચાર આવ્યો, અમે રિક્વેસ્ટ કરી અને અમને આ જિલ્લામાં ધોરણ 12 અને ધોરણ 10ના મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો એમ બે કેન્દ્રો ફાળવ્યા છે। આજે કે કદમ વિદ્યાલય વ્યારા ખાતે ધોરણ 12નો અર્થશાસ્ત્રના વિષયનું પરીક્ષણ કાર્ય ચાલુ થઈ ગયું છે। એમાં 38 શિક્ષકો આજે જિલ્લામાંથી આવ્યા છે અને 38 શિક્ષકો દ્વારા આ મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રમાં ઉત્તરવહીની ચકાસણી ચાલી રહી છે। આગામી 1-2 દિવસમાં ધોરણ 10ના પણ ઘણા બધા વિષયના આન્સર બુકો અહીંયા આવવાની છે અને 2-1 દિવસમાં ધોરણ 10નું પણ મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર અહીંયા ચાલુ થશે, જેને કારણે અમારા જિલ્લામાંથી અન્ય જિલ્લામાં જેનું તપાસની કામગીરી કરવા જવાનું હતું એના પર બ્રેક લાગ્યો છે। જિલ્લાના જ શિક્ષકોને જિલ્લામાં જ આ મધ્યસ્થ મૂલ્યાંકનની કામગીરી મળી રહે એ માટે બોર્ડે એક સુંદર વિચાર કર્યો છે અને આપણને અહીંયા કેન્દ્ર આપ્યું છે। જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા આ બાબતે છેલ્લા 2-3 દિવસથી બોર્ડ સાથે પરામર્શ કરી અને આપણે પહેલી વખત આ જિલ્લામાં મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર શરૂ કરવાનો અમે એક ઉમદા પ્રયત્ન કર્યો છે અને એમાં અમે સફળ થયા છે। આશા રાખું કે જિલ્લાના તમામ શિક્ષકો એક યોદ્ધાની જેમ બાળકોના હિતમાં આ કામ કરે અને આજે કામ શરૂ થયું છે, જેમ અન્ય ડિપાર્ટમેન્ટ, પોલીસ ડિપાર્ટમેન્ટ હોય, જિલ્લા વહીવટીતંત્ર હોય કે આરોગ્ય ડિપાર્ટમેન્ટ, એ સીધા આવા દર્દીઓ સાથે આવા કોરોનાની સામે જંગે ચડી રહ્યા છે, ત્યારે અમારો શિક્ષણ વિભાગ પણ આ એક યોદ્ધાના ભાગરૂપે આજે અમે પેપર ચકાસણીની કામ શરૂ કરી દીધી છે અને બધા જ શિક્ષકો ખુશ છે અને બધા જ શિક્ષકોને જે સરકારી ધારાધોરણો છે, આરોગ્ય વિભાગના નિયમો છે, સોશિયલ ડિસ્ટન્સને આ બધા જ એમને ક્વોરન્ટાઇન કરવાના, એમનું સ્કેન કરવાનું, આ બધા જ નિયમોનું અમે પાલન કરી અને આજે અમે ખૂબ સરળ રીતે આ કામગીરી શરૂ કરી છે। આપ સૌને બધાને ફરીથી ટેક કેર, ઘરમાં રહો, સ્વસ્થ રહો। થેન્ક યુ।